જોડાવી શકો, પણ સિંહના પંજાને એમનો જોડાવી શકો, શિખરો કઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. સાહેબ, હવે તો ભરવું જ પડે. આ દાદુભાઈની કવિતા, એની એક કવિતા સાહેબ. સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અને સાધુ ભૂખા ન જાય. આપણા મહાપુરુષોએ, આપણા વડીલોએ મારા ને તમારે વડવાયું, એટલું જ માંગ્યું છે માતાજી પાસે, ભગવતી પાસે, ભગવાન પાસેથી, કે સાયા ઇતરો દીજીએ બસ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ન જાય. તમે જુઓ, એક દુઓ છે આપણો ચારણી સાહિત્યનો, કે નીર બઢે જો નાવમાં, બાબુ કાકા નાવમાં નીર પાણી પાણી આવે, નીર એટલે પાણી, નીર બઢે જો નાવમાં અને ઘરમાં બઢે જો દામ, તો દોનો હાથ ઉલે છે ઓહી સજનરા કામ. હા, વાણી વાણમાં પાણી આવે તો બે હાથે ઉલેચી નાખવું, અને પૈસો ઘરમાં આવે તો હારા કામે ઉલેચવું, એટલે એનાથી ત્રણ ગણો આવે સાહેબ. વીરડાને જેમ ઉલેચો એમ આવે. એટલે કે છે કે પ્રભુ તું આપે એ ચલું જલું, એ વાલા તું આપે એ ચલું જલું, એ હું નહીં ઓછું વધુ કાંઈ કહું, આપે એટલું ઓછું વધુ કઈ કહું, મારા નાથ તો મને આપે એટલું જ. ભગવાન મંદિરમાં બેઠો બેઠો વિચાર કરે છે કે કોઈ મરદનો દીકરો આવીને બે હાથ જોડીને એમ બોલ્યો કે હે ભગવાન, મને ઘણું દીધું છે, હવે જેને ન હોય એને આપજે મારા નાથ. છે એવાય છે, હા, પણ બહુ ઓછા છે, કારણ કે પાંડવોની સંખ્યા જ પાંચ છે, કૌરવો તો હો છે. મને એક વડીલે બહુ સરસ વાત કરી હતી, મને કે ભીખુદાનભાઈ, આખું ગામ સારું હોય એવી કોઈ દી અપેક્ષા જ ન રાખવી. મને કે આ સાંભળો, જેવી વાત છે, લખું, આખું ગામ સારું હોય એવી અપેક્ષા ન રાખવી. એ ગામમાં પાંચ જ માણસ હારા હોય, પવિત્ર હોય, ગામ એને ઓળખતું ન હોય, ગામ ઓળખે એની પાંચને પડીએ ન હોય, એ પાંચની પવિત્રતા ઉપર ગામની સલામતી હોય, 100% સાચી વાત છે. પાંચ જ હોય, હોય થોડા, ન હોય તો નભે ની પૃથ્વી, પૃથ્વી પાવર રા, એમ છે. પ્રભુ તું આપે એટલું જ લઉં, નહીં ઓછું વધુ કઈ કહું, મારા નાથ તું મને આપે એટલું જ. જામનગરના રાજકવિ નાનદાનજી બાલિયા આપણા એમ કહેતા કે વને કાંઈ નો વ, પાંચ વ, એ જન્મથી માણસ લખાઈને જ આવે છે. લ્યો, પેલો વ વિદ્યા, બીજો વ વિત પૈસો, ત્રીજો વ વનિતા, ચોથો વ વૈરાગ, અને પાંચમો વ વિપુ વિલીન, લે શ્વાસનું પૂરું થવું. આ બહુ ઝીણી વાત છે, ને હવે આવી વાતો કરવાની આપણે મજા આવશે, કારણ કે દીવાને ખાસ આપણો ડાયરો બેઠો છે. પાંચ વ, પેલો વ વિદ્યા. હવે તમે જુઓ, હું અને તમે છોકરાને ભણાવવામાં હારા મારા ટ્યુશન રાખીએ તો ન ભણે, અને ઘણા રોડ ઉપર લાઈટ ઉપર વાંચીને ચાર્ટર એકાઉન્ટર થઈ જાય છે, કારણ એ લખાવીને આવ્યો છે. પછી વિત નામ પૈસો, પૈસો જો મહેનત કરવાથી મળતો હોય તો મહેનત કરવાનો દુનિયામાં ક્યાં ઓછા છે, પણ લખાવીને આવે છે. ત્રીજું વનિતા, વનિતા નામ પત્ની, એક દીકરાની હગાઈ કરવા માટે 10,000 નું ડીઝલ બાળો, અને નો થાય ને ક્યાંક ચા પી આવું, કરી આવો, લ્યો ચા એની હોય, કારણ કે ત્યાં લખેલું છે એનું. અને ચોથું વૈરાગ, વૈરાગ એટલે વૈરાગ અંદર થી જ આવો, આમ આમ છોડવું એ વેરાગ, અને વિપુ વિલીન એટલે શ્વાસ નું પૂરું થવું. શ્વાસ અંદર પૂરો થાય તો બહાર નો આવે, બહાર પૂરો થાય તો અંદર નો જાય. એટલે કે છે તું આપે એટલું જ લઉં.
હું નહીં ઓછું વધું કઈ કહું. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા. તારી સમૃદ્ધિ ના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. પરમાત્માની સમૃદ્ધિ કોને કહેવાય? ઈશ્વરની બનાવટ કોને કહેવાય? ઈશ્વરની રચના કોને કહેવાય? આપણી બનાવટ તબલા પેટી લાઇટ માઇક મોટર ખટારા પ્લેન બધું આપણું બનાવે ને, માણાનું બગડીને ઊભું રહીએ બધું આપણું. અને સૂર્ય ચંદ્ર પવન વરસાદ પાણી એ ભગવાનની રચના છે. ઘોડું છે ને એ ભગવાનની બનાવટ છે, મોટરસાઇકલ આપણી બનાવટ છે. દુબળું ઘોડું હોય અને તમારે જરપરાથી મુંદરા જવું હોય તો હાજે પણ તમને પુગાડી દે, અને મોટરસાયકલ બગડેલ તમારે ને મુંદરા પુગાડવું પડે, ઈ ન પુગાડે ક્યાંય. ઈશ્વર માણસની રચના છે. દાદુભાઈ પરમાત્માની વાત કરે છે, હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. તો મુખમાં સમાઈ એટલું માગીશું હું. મુખમાં સમાય એટલું માગીશું, મારે જેટલું જોઈએ એટલું. હું એક વાત આપણે કરું, સિકંદર નીકળ્યો આખા જગતને જીતવા માટે, તારે એક ફકીર સૂતો હતો સાહેબ રસ્તામાં, પણ એની મસ્તી જોઈ અને સિકંદર આફરીન થઈ ગયો સાહેબ, નીચે ઉતરી અને સામે ઉભો રહી અને ફકીરને એમ કહે છે કે તમારી મસ્તી ઉપર મને મોજ આવે છે, હે તો મારી પાસે તમે કંઈક માગો ને. એટલે ફકીરે શું કીધું, કોણ છો તું? તો કે હું જગતનો સમ્રાટ સિકંદર. ઓ નામ સાંભળ્યું તું, જોયા આજે તમને, કાંઈ જોતું નથી મારે, કંઈક માગો ને, હું તમારી હું તમને કહું છું. ફકીર કે પણ જોતું નથી, પછી હું માગવાની જોઉં. સિકંદરે શું કીધું, મારા ખાતર મારા આનંદ ખાતર કઈક માગો એમ. અને ફકીરે શું માગ્યું, સિકંદર તું ઉભો છો ત્યાંથી આમ કહી જાય એટલે સૂર્યનો પ્રકાશ મને બરાબર આવે, ને કે સૂર્યનો પ્રકાશ પડતો નથી મારી ઉપર. માગવામાં તું હટી જા એટલે સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે. તો સિકંદર આફરીન થઈ ગયો સાહેબ, અને એટલું જ બોલ્યો કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ મારો આવો ફકીરનો દેજે. એટલે ફકીરે શું કીધું કે મેં ઈશ્વરને મદદ કરવા બોલાવવાની તકલીફ આપવાની કોઈ જરૂર નથી, ફકીર થવું છે ને, આ બધું મૂકીને આની કોર હોઈ જાય ને, આની કોર કૂતરો હોતું ને, આની કોર તું હોઈ જાય, આમ હું ફેર પડે છે. હે મારે સિકંદર થવું હોય તો પરમાત્માને કેવું પડે બાબુભાઈ,
પણ ફકીર થવા માટે હું જોઈશ, છોડવા માટે હું જોઈશ. રામકૃષ્ણ પરમહંસને એક માણસે જેને કીધું કે આ રૂપિયા મારે તમને આપવા, તો હું રૂપિયા નડતો નથી. તો કે 5000 રૂપિયા છે, તો લાખ રૂપિયા હોય તો મારે જોતા નથી. કે તો મારે શું કરું, તો ગમે એ કરે, તો હું ગંગાજી નાખી દે, તો નાખી આવી જા. એ રૂપિયા લઈ અને નાખવા ગયો એટલે રામકૃષ્ણ પરમહંસ ને જીવ હાલ મારે વાહે વાહે જવું છે. એ જઈને જોવે ને તો ગણી ગણી નાખતો હતો, એક બે ત્રણ. રામકૃષ્ણ પરમહંસ કે નાખી દેવા પછી ગણવા હું બેઠો છું, લેવા હોય તો ગણવા પડે બાપ, નાખવામાં હું ગણવાની જરૂર, નાખી દે ને એક ધડાકે. એટલે કે છે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. મુખમાં સમાઈ એટલું બાકી શું, કારોતરો થઈને આટા મારે હે નથી. ઘણી બાયું કેતું કે મારો દીકરો એના દાદા જેવો છે, દાદા પોતે જ છે, ઈ આવ્યા પોતે જ આવ્યા સામા. મારો અર્થ હવે નીકળી બહુ સરસ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, સૂર્ય ચંદ્ર પ્રસાદ પવન. હે ચલો એકેનું બિલ નું આવ્યું, વિચાર તો કરો, વરસાદના પવનના સૂર્ય ચંદ્રના તેજના બિલ આવ્યા તો આપણે દાબગત કરવી પડત. આ થોડા ઘણા બિલમાં જો માણસ ઘેરે ઘેરે છેડા ફેરવી નાખતું હોય તો ઓલા બિલ તો મારી નાખે આપણને. એટલે દાદુભાઈ લખે છે આવે નીકળી બહુ સરસ. મોતી કણ મોંઘો કયો, સોંઘો કયો અનાજ. મોતી કણ મોંઘો કયો, તે સોંઘો કયો અનાજ. તુલસી તબે મેં જાન્યો, અબ તું ગરીબ નવા. એટલે આ કડી બહુ સરસ છે. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો. આ ટાટા બિરલા વાળા જે બહુ મોટા રૂપિયા વાળા છે ને, એ કઈ હોનાની ગીનીઓમાં સળના લોટ ભરીને શાક નથી કરતા, નોટોના કઈ સંભારા નથી કરતા રૂપિયાની. અને અતિ રૂપિયો હોય ને એને તો ડોક્ટરે એમ કે ત્રણેય જ રોટલી ખાઈ જ્યો, અને એ ચોપડ્યા વિનાની. હા નહીતર નહીતર ફટાક્યો કે તો આ બધું પડ્યું એ વાહી લેવા હે. એટલે કે છે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને.
દાદુભાઈની કવિતા એ શાસ્ત્રોનો સાર છે સાહેબ, શાસ્ત્રોનો સાર. હા, જે ભાગવત કે જે રામાયણ કે મહાભારત કે ગીતા કે એ એક આ કવિ દાદુની કવિતા મને તમને કહે છે. વેદોની વાત ગંગા સતી પાનબાઈ કરીને, વીજળીને ચમકારે મોતીડો પરો પાનબાઈ નકર અચાનક થાય છે અંધારા, એ વેદની ઋચા છે બધી. પણ લોકો સમજી શકે એ રીતે આપણા ધ્યાન સંતોએ એવી રીતે રજૂ કર્યું. હવે નીકળી સાંભળજો. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. આ મુંદરાને કાંઠે વયા જાવ, દરિયો ઘૂઘવાટા કરે તરેશનો છે પીએને. હે, દરિયો પીવાથી કોઈ પ્યાસ બુજે નહીં, પણ થઈ જાય અપચો બહુ. દરિયો પીવાથી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો. પણ પીછડું નાનું એ હરિ નામનું જરૂર મળે તો પ્રભુ, આપે એટલું
પીઓ પીવાથી કોઈ દી પ્યાસ બુઝે નહીં, થઈ જાય અપચો બહુ. એક શેઠે એના મુનિમને કીધું, આપણી પાસે કેટલા રૂપિયા છે, એક સંપત્તિ કેટલી છે? તો કે એમ નહીં ખબર પડે. તો હાંજે કહો તો હાંજે ન ખબર પડે, અઠવાડિયું ગણતા થાય, તમને ક્યાં ખબર તમારી પાસે કેટલું છે? શેઠ કે શું વાત છે? તો હા, તો ગણીને અઠવાડિયા પછી મને કહો. અઠવાડિયા પછી ગણતરી કરી અને મુનિમોન માણસો આવીને કીધું, 71 પેઢી ખાય તો ખૂટે નહીં એટલું છે. રોવા મીંડ્યા, બોલો કે કા તો મારી 72મી પેઢી નું હું આ ભરાણું લ્યો, આનું કોઈ દી હે, આનું ન ભરાય. કારણ કે પાંચિયા 25 મીઠડું નાનું મને એક સત્સંગ નું જરડું મળે તો હું અમૃત ઘૂંટડા પીઉં, પ્રભુ તું આપે એટલું. ઘરના ખૂણામાં મને મારો પ્રભુ મળે તો ચાલુ સિદ્ધ ગાવના. ઘરના ખૂણામાં એટલે ક્યાં? આપણા ઘરમાં માતાજીના થાપન કર્યા હોય ને ખૂણામાં, એ થાપન થી એનું સ્મરણ કરતા 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 એનું ચિત્ર તમારા હૃદયમાં ઉતારવાની જરૂર છે. પછી અહીંયા મળી જાય, પછી ક્યાં હળી કાઢવાની જરૂર નથી. એટલે શું કે છે, ઘરના ખૂણામાં મને મારી માતાજી મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના. મારા ઘરના ખૂણામાં મારી ભેળિયા વાલી મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના. ઘરના ખૂણામાં હરી મળે તો ચાલુ સિદ્ધ ગાવના. કહે પ્રભુ તારી દુનિયામાં કવિ દાસ, કહે પ્રભુ ભાઈ દાદુભાઈ
પરસોત્તમપરી બાપુએ સાત બહેનોની વાત કરી હતી, એમાં મોટી આવડ હે આદ્ય શક્તિ કે આવડ તારી યાર ઈ તો લાજાળા કોઈ દી લોપે જ નહીં પછી ભરે